is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Hello everyone, my name is Shruti Vyas Rogogal. I am from Morbi, Gujarat. I am 16 years old અને હું ડાન્સ ફિલ્ડમાં 2 વર્ષથી છું અને મને પહેલાં નાનપણથી ડાન્સનો શોખ તો હતો જ, પણ જે પ્રોપર ટ્રેનિંગ મને 2 વર્ષથી મળે છે અને આ ફિલ્ડમાં હું છું. અમે લોકો પહેલાં કચ્છમાં રહેતા હતા, કચ્છમાં રાપર કરીને એક ગામ છે, અમે ત્યાં રહેતા હતા. ત્યાં મારા પપ્પાને વેલ સેટ બિઝનેસ હતો અને કુદરતી મારા પપ્પાને બિઝનેસમાં ખૂબ લોસ આવ્યો અને અમારે બધું છોડીને અહીંયા મોરબી રહેવું પડ્યું. મારા દાદા દાદીની લોકો પહેલાંથી અહીંયા જ રહેતા હતા અને એટલે અમે અત્યારે એમની સાથે રહીએ છીએ. અને અહીંયા આવ્યા પછી મને આમ અંદરથી શોખ જાગ્યો કે મારે આ ડાન્સ ફિલ્ડમાં જવું જ છે. નાનપણનો શોખ છે, મારા પપ્પાનું પણ ડ્રીમ છે, મારે જવું છે. અને પછી અમે અહીંયા આવ્યા, પણ અમારી એટલી કન્ડિશન નથી કે અમે અહીંયાની ફીઝ હાયર કરી શકીએ કે એમાં એડમિશન લઈ શકીએ. પછી મોરબીમાં વિનસ ડાન્સ એકેડમી કરીને છે, તે લોકોએ મને એકદમ ફ્રીમાં શીખડાવ્યું. એમણે મને ખૂબ આગળ લાવ્યું, એ લોકોનો ખૂબ સપોર્ટ છે, આખા મોરબી ડાન્સ ગ્રુપનો એટલો સપોર્ટ છે મને. અને હું અત્યારે ગુજરાતી મૂવીઝ પણ કરું છું, શોર્ટ મૂવીઝ. મેં એક હિન્દી શોર્ટ ફિલ્મ પણ કરેલી છે, ગુજરાતી 2 શોર્ટ મૂવી કરેલી છે એન્ડ ગુજરાતી આલ્બમ સોંગ્સ પણ કરેલા છે. અને આઉટ ઓફ સ્ટેટ પણ હું જાઉં છું શૂટ માટે. હું આટલી આગળ આવી છું અને એક ગુજરાતનો ડાન્સ રિયાલિટી શો છે ડાન્સ ડ્રીમ વોલ્યુમ 1, એમાં હું ટોપ 18માં પહોંચી છું. ગુજરાતનો એક શો હતો સ્ટાર ઓફ ગુજરાત, એમાં હું ટોપ 60માં હતી. એન્ડ હજી મારે ખૂબ આગળ જવું છે. એન્ડ હું એટલું જ કહીશ કે જે થાય છે એ સારા માટે થાય છે. અમે કચ્છમાં હતા પણ ત્યાં આવું કાંઈ અમને કાંઈ હતું નહીં, આવું સ્ટેજ મને મળત, પણ અમે મોરબી આવ્યા એટલે મને સ્ટેજ મળ્યું. એટલે જે થયું એ સારા માટે થયું. અને મારા પપ્પા મારા માટે ખૂબ મહેનત કરે છે, એ મારા માટે એમણે પોતાની જોબ પણ મૂકી દીધી છે, એ મારા પાછળ બધો ટાઈમ કાઢે છે. મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી, મારા બંને અંકલ મને ખૂબ સપોર્ટ કરે છે, બધા હું જ્યાં જાઉં ત્યાં સપોર્ટ કરે છે. અને કોઈ પણ બાબતે મને ના નથી પાડતા કે ના દીકરા નથી કરવું, મને બધી રીતે સપોર્ટ કરે છે. એન્ડ મારું સપનું છે કે મારે વર્લ્ડ લેવલ સુધી ડાન્સમાં પોતાનું નામ કરવું છે. અને મારા પપ્પાએ જે કંઈ પણ લોસ કર્યો છે બિઝનેસમાં, મારા પપ્પાને મારું બધું પાછું આપવું છે. ને પપ્પા મને અત્યારે આગળ લાવે છે અને પછી હું એમને એકવાર આગળ લઈ જઈશ. બસ મારું આ જ ડ્રીમ છે. જ્યારે મેં ડાન્સ ફિલ્ડ જોઈન કર્યું ત્યારે અમુક લોકો મને ખૂબ બોલ બોલ કરતા કે આ છોકરી છો તો આ ડાન્સ ફિલ્ડ નો સારી, તમે લોકો બધા એમ કહેશે તું નાચવા જાસ ને, મને બહુ આવા વર્ડ યુઝ કર્યા છે બધાએ મારા માટે. પણ મારા પપ્પાએ મને એટલું જ કીધું હતું કે આપણે આગળ વધવું છે તો આપણો જે ગોલ છે ને ત્યાં જ જવાનું, લોકો બોલ્યા કરે, આપણે નહીં સાંભળવાનું. મેં સતત ડાન્સમાં જ ધ્યાન દીધું છે 2 વર્ષ. એવું નથી ડાન્સ સાથે સાથે હું સ્ટડી પણ કરતી એન્ડ સવારે સ્કૂલ ખતમ થાય પછી જે કાંઈ બી હોમવર્ક રીડિંગ ટાઈમ હોય એ બધો, પછી હું ડાન્સ ક્લાસે સાંજે વહી જાઉં તો અમે રાત્રે 10-10, 12-12 વાગ્યા સુધી ડાન્સ ક્લાસે હોતા. કન્ટિન્યુ 8 કલાકની પ્રેક્ટિસ થઈ છે અને અત્યારે હું આ લેવલ આવી છું. હું ઘણી જગ્યાએ ગેસ્ટમાં જાઉં છું, એઝ અ જજ મને બોલાવે છે એન્ડ હજી મારે ઘણું આગળ જવું છે. બસ માતાજીની કૃપાથી હું અત્યારે આટલે આવી છું અને હજી મારે મારું જે ગોલ છે ત્યાં સુધી પહોંચવું છે. એન્ડ લાસ્ટમાં હું એટલું કહેવા માંગુ છું કે મારી જે પરિસ્થિતિ હતી સાવ, અને લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને આગળ લાવ્યા છે મને, અને હું સમજી શકું જે લોકોની પરિસ્થિતિ હશે. હું ફ્યુચરમાં આગળ આવીશ અને આ પરિસ્થિતિ જે નબળી પરિસ્થિતિના હશે જેને ડાન્સ ફિલ્ડમાં આગળ વધવું છે તેમને હું મારા ખર્ચે મારી હું શીખડાવીશ એમને ને એમને હું આગળ લાવીશ. એન્ડ લાસ્ટ હું એ મેસેજ આપવા માંગુ છું કે ગર્લ્સ છીએ એનો મતલબ એ નહીં કે આપણે કાંઈ કરવાનું નહીં, ગર્લ્સ છીએ આપણે આગળ વધવાનું, જો ફેમિલીનો સપોર્ટ હશે તો બધું થશે. એન્ડ થેન્ક યુ સો મચ.